નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંગ રાઠોડ. આજે ફરી એક વખત આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ અકાઉન્ટન્સી ક્લાસ બાય દેવાંગ સરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12th અકાઉન્ટમાં ભાગ એકમાં પ્રકરણ નંબર એકના જે 3 માર્ક્સના દાખલાઓ પૂછાય છે તેની વિગતે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, પહેલા ખાસ દાખલાની શરૂઆત કરતા પહેલા અગત્યના મુદ્દાઓ ખાસ આપણે ધ્યાનમાં જોઈ લે. ખાસ કરીને જ્યારે પણ સમમાં તમે ઉપાડ પર વ્યાજ ગણો ત્યારે જો પ્રશ્નમાં દર માસના અંતે ઉપાડ કરેલ છે કોઈ ભાગીદારે તેવો શબ્દ આવે તો અંતે શબ્દ આવે ત્યારે એન બરાબર 66/12 તમારે ધ્યાનમાં લેવા. દર માસની 15મી તારીખે એટલે કે મહિનાના વચગાળામાં જો ઉપાડ કરતો હોય તો તમારે એન બરાબર 72/12 ધ્યાનમાં લેવા. દર માસની શરૂમાં ઉપાડ કરતો હોય એટલે કે 1 તારીખે એક સરખી રકમનો ઉપાડ કરતો હોય તો એન બરાબર 78/12 ધ્યાનમાં લેવા. અને સૂત્ર મિત્રો, I બરાબર PRN સેદમાં 100, I એટલે કે ઇન્ટરેસ્ટ એટલે મીન્સ કે વ્યાજ, P એટલે કે માસિક ઉપાડ, R એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ મીન્સ કે વ્યાજનો દર, N એટલે કે નંબર ઓફ મંથ એટલે કે સમય. અને ખાસ મિત્રો, બીજું એક સૂત્ર યાદ રાખવાનું છે, જ્યારે પણ પ્રશ્નમાં વધતા ચોખ્ખા નફા પર કમિશન આપવાનો એવો શબ્દનો ઉલ્લેખ થાય ત્યારે તમારે તે કમિશન ગોતવા માટેનું સૂત્ર છે તે તમારે ખાસ યાદ રાખવાનું છે. કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3 ની અંદર ટોટલ 11 ટૂંકા દાખલાઓ આપેલા છે. પરીક્ષામાં તે 11 દાખલાઓમાંથી જ કોઈ એક દાખલો 3 માર્ક્સમાં 100% પૂછાય છે. દરેક દાખલાઓ આપણે વિગતે ચર્ચા કરીશું. પ્રથમ આપણે પ્રશ્ન નંબર 3 માંથી આજે આપણે પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરી. તો પહેલા તો આપણે રકમ સમજીએ. પ્રશ્નમાં ધ્યાન, એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. મિત્રો, ઉપાડ કરે છે પણ ક્યારે? દર મહિનાના અંતે, એટલે કે કોઈ પણ માસ હોય તે માસની આખર તારીખે ઉપાડ કરે છે, એ પણ એક સરખી રકમનો. જેમ કે કોઈ એક ભાગીદાર દર માસે 500 રૂપિયાનો ઉપાડ કરતો હોય તો જાન્યુઆરીમાં જ આખરે, જેમ કે 31 જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં આખરે 28 અથવા તો 29 ફેબ્રુઆરી અને માર્ચમાં 31, એમ દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ, ખાસ મિત્રો જોજો, વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12,000 કરે છે. એટલે કે જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં પહેલા બીજા કે ત્રીજા મહિને એવો ઉલ્લેખ નથી, ટોટલ કુલ વાર્ષિક એટલે કે 12 મહિનાનો એનો કુલ ઉપાડ છે 12,000 રૂપિયા. જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો. મિત્રો, ઉપાડ પર વ્યાજમાં 3 શબ્દ હતા, અંતે, 15મી તારીખે અથવા તો શરૂઆતમાં. અહીંયા આપણને અંતે શબ્દ કીધો છે એટલે કે એન બરાબર 66/12 આપણે ધ્યાનમાં લેશું. અને મિત્રો, ખાસ જે બી બરાબર પ્રાઇસ કહેતા કે માસિક ઉપાડ ધ્યાનમાં લેવાનો છે, નહીં કે વાર્ષિક ઉપાડ. તો મિત્રો, એનું સોલ્યુશન શરૂઆત કરીએ. તો અહીંયા આપણને વાર્ષિક ઉપાડ આપેલ છે, વાર્ષિક ઉપાડ આપણને કીધો છે 12,000 રૂપિયા. પણ મિત્રો, સમની ગણતરી કરતી વખતે આપણે પ્રશ્નના જવાબમાં માસિક ઉપાડ ધ્યાનમાં લેવાનો છે, નહીં કે વાર્ષિક ઉપાડ. તો કે માસિક ઉપાડ પહેલા આપણે ગોતીશું. તો કે માસિક ઉપાડ બરાબર 12,000
भाग्या 12 करीशु एटले मासिक उपाड़ आपणने मळे 1000 रूपया, एटले के दर महिनाना अंते 1000 रूपियानो उपाड़ करेल छे। एटले 1000 × 12 એટલે કુલ વાર્ષિક ઉપાડ થશે 12000 રૂપિયા। વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12000 અને માસિક ઉપાડ 1000। ઉપાડ પર વ્યાજનો દર કીધો છે 12%, વાર્ષિક 12% લેખે ધ્યાનમાં લેવાનું છે। તો ખાસ મિત્રો, હવે આપણે ઉપાડ પર વ્યાજ માટે સૂત્ર મૂકીશું। દર માસના અંતે શબ્દ કીધો છે એટલે એન બરાબર આપણે 66 ના છેદમાં 12 ધ્યાનમાં લેશું। સૂત્ર મૂકીએ ઉપાડ પર વ્યાજનું। ઉપાડ પર વ્યાજ બરાબર આઈ બરાબર પી આર એન છેદમાં 100। આઈ એટલે કે વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ જે આપણે ગોતવાનું છે, પી એટલે કે માસિક ઉપાડ નહીં કે વાર્ષિક ઉપાડ 1000, રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે આપણને કીધો 12%, અને નંબર ઓફ મંથ આપણે ધ્યાનમાં લેશું 66 ના છેદમાં 12, અંતમાં ઉપાડ કરેલ છે એટલા માટે। મિત્રો હવે ડાયરેક્ટ આપણે કેલ્ક્યુલેશનમાં ગણતરી કરી લેશું તો કે 1000 × 12% એને ગુણ્યા 66 ભાગ્યા 12 એટલે મિત્રો વાર્ષિક ઉપાડ પર વ્યાજ થશે 660 રૂપિયા। અને જો મિત્રો અહીંયા વર્ષના અંતેની બદલે શરૂઆતમાં શબ્દ પ્રયોગ કર્યો હોત તો તમારે 66 ના છેદમાં 12 ની જગ્યાએ 78 ના છેદમાં 12 માસ ધ્યાનમાં લેવાના આવે। ત્યારબાદ મિત્રો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 2 આપ્યો છે, તેની રકમ વાંચે અને તેની સમજૂતી જોઈએ। પ્રશ્નમાં ધ્યાન આપીએ, અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે। મિત્રો ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે, તમારી પાસે પ્રમાણ હંમેશા 2 આપેલા હશે, કાં તો નફા નુકસાનનું પ્રમાણ હશે અન્યથા મૂડીનું પ્રમાણ હશે। મૂડીનું પ્રમાણ માત્ર મૂડીની વહેંચણી કરવા માટે જ ઉપયોગ થાય, પણ નફો કે નુકસાનની વહેંચણી કરવા માટે નફા નુકસાનના પ્રમાણનો ઉલ્લેખ નફા નુકસાનના પ્રમાણનો ઉપયોગ થાય। અહીંયા તમને મૂડીનું પ્રમાણ આપ્યું છે, નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું, તો ખાસ મિત્રો અહીંયા કન્ફ્યુઝન ન થાય એ ધ્યાન રાખજો। અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% લેખે કમિશન આપવાનું છે। કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% લેખે કમિશન આપવાનું છે। જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 રૂપિયા હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળવા પાત્ર થાય? અમૃતાને કમિશન પણ મળશે અને નફામાં ભાગ પણ મળશે, પણ પહેલા તો કમિશન આપવાનું છે પણ ચોખ્ખા નફાના 8% લેખે। એટલે મિત્રો અહીંયા મેં આગળ હમણાં તમને જે સૂત્રની વાત કરી કે ચોખ્ખા નફા પર કમિશન આપવાનું કહ્યું હોય ત્યારે તમારે કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 + કમિશનના ટકા વાળું સૂત્ર ધ્યાનમાં લેવાનું। તો મિત્રો પહેલા આપણે કમિશન ગોતી લઈએ, કમિશન આપણે અમૃતાને દેવાનું છે એટલે પહેલા ટાઈટલ આપીએ આન્સરમાં અમૃતાનું કમિશન। એનું સૂત્ર મૂકી દે, કમિશન બરાબર નફો એને ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 + કમિશનના ટકા। મિત્રો નફો આપણને આપ્યો છે 96,876 રૂપિયા, તેની ગણતરી કરીએ 96,876 ગુણ્યા કમિશનના ટકા આપણને આપ્યા છે 8%, છેદમાં 100 + કમિશનના ટકા એટલે કે 100 + 8 એટલે ખાસ મિત્રો હવે ગણતરી કરો ત્યારે 96,876 × 8 / 108 કરવાથી તમને
तो एनु कमीशन मळवा पात्र थशे। 96,876 गुणिया 8 भाग्या 108 એટલે તેને 7,176 રૂપિયા અમૃતાને કમિશન મળવા પાત્ર થાય। હવે નફામાંથી કમિશન પેઢી માટે ખર્ચ છે, તે ખર્ચની ચૂકવણી કર્યા બાદ જે નફો વધશે તે નફો ભાગીદારો નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં વહેંચી લેશે। એટલે કે કુલ નફોમાંથી આપણે કમિશન બાદ કરશું ત્યારે આપણને વહેંચણી પાત્ર નફો મળશે। એટલે કે વહેંચણી પાત્ર નફો આપણે મેળવીશું। વહેંચણી પાત્ર નફો બરાબર કુલ નફો માઇનસ કમિશન। તો કુલ નફો મિત્રો આપણને આપેલો છે 96,876, એમાંથી 7,176 આપણે કમિશન બાદ કરીશું તો આપણને વહેંચણી પાત્ર નફો મળે 89,700 રૂપિયા। હવે તે વહેંચણી પાત્ર નફો મિત્રો બંને ભાગીદારો અમૃતા અને દિવ્યા વચ્ચે વહેંચાઈ જશે। પણ અહીંયા ખાસ તમને જે પ્રમાણ આપેલ છે તે મૂડીનું પ્રમાણ આપ્યું છે। તમે વહેંચણી પાત્ર નફો હોય કે ખોટ હોય તેની વહેંચણી તમારે નફા નુકસાનના પ્રમાણમાં કરવાની છે। નફા નુકસાનનું પ્રમાણનો તમને ઉલ્લેખ નથી, એટલા માટે નફા નુકસાનનું પ્રમાણ તમારે 1:1 ધ્યાનમાં લેવાનું છે। એટલે કે નફા નુકસાનનું પ્રમાણ અમૃતા અને દિવ્યાનું આપણે 1:1 ધ્યાનમાં લેશું। 1:1 વહેંચણી પાત્ર નફો આપણને મળ્યો 89,700 રૂપિયા, તે નફો આપણે અમૃતા અને દિવ્યા વચ્ચે વેચી દેશું। એટલે કે અમૃતા અને દિવ્યા વચ્ચે 1:1 કીધા કે 50% 50% વહેંચણી કરશું, એને ડિવાઈડ બાય 2 કરી નાખે એટલે કે બંનેને અમૃતા અને દિવ્યાને બંનેને 44,850 અને 44,850 મળવા પાત્ર થાય। તો અમૃતાને નફામાંથી 44,850 મળે છે અને દિવ્યાને પણ નફામાંથી 44,850 મળે છે। તો પ્રશ્નમાં આપણને એવું કીધું અમૃતાને કુલ કેટલી રકમ મળવા પાત્ર થાય, તો અમૃતાને નફો તો મળે જ છે પણ સાથે સાથે કમિશન પણ મળે છે, તે બંનેનો ટોટલ કરી નાખે તો બંનેની એની કુલ રકમ મળવા પાત્ર આપણને મળી જાય। એટલે કે અમૃતાને મળવા પાત્ર રકમ બરાબર નફો પ્લસ કમિશન, તો એને નફો મળે છે 44,850 પ્લસ કમિશન મળે છે 7,176, તો બંનેને આપણે પ્લસ કરીશું તો એને ટોટલ 52,026 રૂપિયા મળવા પાત્ર થાય। તો આ રીતે મિત્રો તમે પદ્ધતિસર સ્ટેપ વાઇઝ દરેક દાખલાઓ સંપૂર્ણપણે કમ્પ્લીટ કરી શકો છો। આગળના દાખલાઓ નેક્સ્ટ રીત આપણે નેક્સ્ટ વિડીયોમાં નિહાળીશું। જો વિદ્યાર્થી મિત્રો આપને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, તમારા મિત્રો સાથે વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ, ધન્યવાદ।